કલેક્ટરને અખિલ ભારતીય સ્વર્ણકાર સમાજ વિકાસ અને શોધ સંસ્થા દ્વારા અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નાસિક શહેરના સુવર્ણકાર નામાંકિત વિજય બધુ શેઠ બિરારીનું મોત નીપજ્યું છે. શંકાસ્પદ રીતે થયેલ તેમના મોત અંગે દેશની સર્વોચ્ચ સંસ્થા સીઆઈડી પાસે તપાસ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અખિલ ભારતીય સ્વર્ણકાર સમાજ વિકાસ અને શોધ સંસ્થાને જણાવ્યું હતું કે તેલંગાણા પોલીસ તેઓને ખોટી રીતે આરોપી બનાવી લઈ ગઈ હતી અને એટલી હદે ત્રાસ અપાયો હતો કે તેઓએ આપઘાત કર્યો હતો. હાલ આ મામલે સીઆઈડી પાસે તપાસની માંગ કરવામાં આવી છે. મારું નામ રૂપેશ દાદાભાઈ સોની. અહીર સુવર્ણકાર સમાજના અમે બધા સંસ્થાપક છીએ અને એવીએસએસ વીએસએસ સંસ્થાનો હું ગુજરાતનો સચિવ છું. અમે આ સંદર્ભમાં અહીંયા આવ્યા છીએ કે નાસિકમાં જે દુઃખદ ઘટના ઘટી છે, અમારા વિજય શેઠ સોનાર એ બહુ સારા વ્યક્તિત્વ ધરાવનારા એક વ્યક્તિ હતા, જેમની શંકાસ્પદ મૃત્યુ થઈ છે. એમને તેલંગાણા પોલીસ આવી અને પોલીસ લઈને ગઈ નાસિક શહેરના પોલીસને ન જાણ કરતા, અને એક ત્યાં કોઈ જગ્યાએ એમને ગૂંધી રાખ્યા, એમને ટોર્ચર કર્યા. ત્રણ ચાર દિવસ પછી એમની લાશ મળી અને એ લોકોનું કહેવાનું એવું હતું કે અમીર લોકોએ એમને તપાસ માટે લાવ્યા હતા અને એમણે આત્મહત્યા કરી. જો કે એમના શરીર ઉપર છે ને ચાકુના અને ઘાવ મળ્યા છે પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર. તો તેના માટે સીઆઈડીને તપાસ તો મહારાષ્ટ્ર સરકારે સપોર્ટ કર્યો છે અને સીઆઈડી તપાસ તો આદેશ થઈ પણ ગયો છે. સીબીઆઈને બહુ કદાચ સોંપાઈ પણ ગઈ છે એમની તપાસ, પણ એ નિષ્પક્ષ થાય એના માટે અમે એને ટેકો આપીએ છીએ અને ટેકો અમે અમારું સમર્થન જાહેર કરીએ છીએ. ધન્યવાદ.